વલસાડ જિલ્લાના પારડી તાલુકાના દમણી ઝાપા પાસે રહેતા 68 વર્ષીય વડીલનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું। તેમણે જીવતા જ 2 વર્ષ પહેલા પોતાનું દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જેથી વડીલનું અવસાન થતા પરિવારના સભ્યોએ મૃતદેહ GMIERS મેડિકલ કોલેજને દાન કર્યો હતો। આ દેહદાન કરવા પરિવારના સભ્યોએ ઓમિયા સોશિયલ ગ્રુપની મદદ લીધી હતી। આ દેહદાન GMIERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી નીવડશે। વલસાડ જિલ્લાના પારડીના દમણી ઝાપા ખાતે પરિવાર સાથે રહેતા વિજય શાંતિલાલ શાહ 15મી ઓગસ્ટના રોજ તેમના દીકરા ભાવિક સાથે ઉમિયા સોશિયલ ટ્રસ્ટની ઓફિસે આવ્યા હતા અને મૃત્યુ બાદ દેહદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી। તેમની અંતિમ ઈચ્છા અંગે તેમના કુટુંબીજનોને જાણકારી હતી અને GMIERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં આજ રોજ વિજય શાહનું કુદરતી રીતે અવસાન થયું હતું, જેની તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે પરિવારના સભ્યોએ તાત્કાલિક ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સભ્યોનો સંપર્ક સાધી દેહદાન કરવા જણાવ્યું હતું। ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સભ્યોએ તાત્કાલિક બેંકના સભ્યોની મદદ લઈ વિજય શાહની બંને આંખ દાન કરાવી હતી, જેથી 2 જરૂરિયાતમંદ વ્યક્તિ દુનિયા નિહાળી શકે। વિજય શાહના પાર્થિવ દેહને GMIERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યો હતો। વલસાડ GMIERS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવા માટે આવેલા મૃતદેહો ખૂબ જ ઉપયોગી નીવડે છે, તે માટે તેઓને મૃત્યુ બાદ દેહદાન કરીને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની આગળ મદદ માટે આગળ આવવા વિજય શાહના દીકરા ભાવિકે અપીલ કરી હતી।